જયશ્રી કૃષ્ણ બાળકો, આજે આપણે ધોરણ 4 વિષય કુ એટલે કે ગુજરાતીમાં પાઠ 9 તેમાં આપણે કેટલાક શબ્દો અને કેટલું સ્વાધ્યાય જે બાકી છે તે આપણે આજે પૂર્ણ કરીશું. તો આપણે લગભગ સરખા શબ્દ કેટલાક શબ્દોને એવા હોય કે જેનો અર્થ હોય તેનો સિમિલર એટલે કે તેના જેવો જ બીજો અર્થ થતો હોય, જેને આપણે ગુજરાતી ભાષામાં સમાનાર્થી શબ્દ કહીએ છીએ. તો આજે આપણે પાઠ 9 માં કમળજળ 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 કમળ આ પાઠનું નામ છે. અને એ પાઠમાં જે નામ કમળવાળું કાવ્ય હતું તેમાં કેટલાક શબ્દો એવા છે કે જેના બીજા અર્થ પણ થાય છે. તો આજે આપણે કેટલાક એના અર્થ જોઈશું. તો આગળ છે નીચેના વાક્યો વાંચો. વાક્યોમાં લીટી દોરેલા શબ્દો ધ્યાનથી જુઓ. તો આમાં આપણે કંઈ લખવાનું નથી, ફક્ત ધ્યાનથી જોવાનું છે. હું તમને જે સમજાવું એ તમારે સમજવાનું છે. અહીં પહેલું છે કે એક સસલું થોડું હોય, જંગલમાં તો ઘણા સસલા હોય. અહીં એક સસલું અને ઘણા સસલા એ બંને શબ્દની નીચે લીટી આપેલી છે. તો આપણે એક સસલું એટલે કે કેવું અને વધારે સસલા એટલે કે કેવા, એટલે અહીં આપણે સમજવાનું છે કે આ એક વચન માટે અને આ છે બહુવચન માટે. બીજું છે સિંહથી તો એક સસલો હોય તોય બીએ, અને 10 સસલા હોય તોય બીએ. એક સસલો કેવો અને 10 સસલા કેવા, તો આ એક વચન અને આ છે બહુવચન. અને પ્રશ્ન પૂછવા માટે એક હોય ત્યારે કેવો કેવી કેવું એવો શબ્દ વપરાય છે. જ્યારે એક કરતાં વધારે હોય ત્યારે કેવા એવો શબ્દ વપરાય છે. આગળ છે હું થેપલા લાવ્યો છું અને તું સુખડી લાવ્યો છે, ખાવાની મજા પડશે. હું છું તું છે, તો હું અને તું માટે પોતાની માટે જ્યારે વાત કરીએ ત્યારે હું છું એવો શબ્દ વપરાય છે. જ્યારે બીજા વ્યક્તિની માટે વાત કરીએ અથવા બીજા વ્યક્તિ સાથે વાત કરીએ ત્યારે પાછળ આવે છે. આગળ છે કે બલ્લું આજે સફાઈ કરે છે, આવતીકાલે પણ એ જ સફાઈ કરશે. આજે કરે છે અને આવતીકાલે કરશે, આ છે ભવિષ્યકાળ અને આ છે ભૂતકાળ. તો આ શબ્દમાં ભવિષ્યકાળ અને ભૂતકાળ વિશે સમજવાનું છે. આગળ છે હું મામાને ઘરે ગઈ હતી, મારો ભાઈ ફોઈના ઘરે ગયો હતો.
અમે એક જ દિવસે ગયા હતા. તો ગઈ હતી, ભાઈ ગયો હતો, ગયા હતા. હું એટલે આ છોકરી માટે, જે છોકરી જાતે વાત કરે છે એની માટે હું ગઈ હતી એટલે કે ભૂતકાળમાં ગઈ હતી, અને ગયા હતા એ પણ ગયા હતા, પહેલા ગયા હતા અને ગયો હતો, તો આ પણ એની માટે વાત કરવામાં આવી છે. તો અહીં ભવિષ્યકાળ, ભૂતકાળ અને વર્તમાનકાળ વિશે સમજવાનું છે. એવી જ રીતે આગળ છે કે નીચે ત્રણ ત્રણ વાક્ય આપેલા છે, એ પૈકી એક જ સાચું છે. સાચું વાક્ય ઓળખીને મોટેથી વાંચો અને ફરીથી લખો. તો અહીં ત્રણ વાક્ય આપેલા છે, અ, બ અને ક. અહીં પહેલું વાક્ય છે, એક મજેદાર વાર્તા વાંચી કારણ કે મને મજા પડી ગઈ. એક મજેદાર વાર્તા વાંચી તેથી મને મજા પડી ગઈ. એક મજેદાર વાર્તા વાંચી પણ મને મજા પડી ગઈ. તો આ ત્રણ વાક્યમાં આપણે જોયું, તો એમાંથી આ બ નંબરનું જે વાક્ય છે એ જ આપણને સાચું લાગે છે. કેમ? કારણ કે મને મજા પડી ગઈ એવું તો હોય નહીં, પણ મને મજા પડી ગઈ એવું પણ ના હોય. તો સાચું વાક્ય કયું લાગે છે આપણને? કે એક મજેદાર વાર્તા વાંચી તેથી મને મજા પડી ગઈ. તો બાળકો, એ વાક્ય તમારે અહીં એક નંબરમાં જાતે લખવાનું છે, હું લખતી નથી. આગળ છે અ, બ અને ક, એમાં પહેલું છે કે તેમણે મને તબલા વગાડતા શીખવાડ્યું. તેમણે મને તબલા વગાડતા શીખવાડ્યું. તેમણે મારું તબલા વગાડતા શીખવાડ્યું. તો આ ત્રણ વાક્યમાં આપણને જે પહેલું વાક્ય છે અ નંબરનું, તે વાક્ય આપણને સાચું લાગે છે કે તેમણે મને તબલા વગાડતા શીખવાડ્યું. એવી જ રીતે આગળ છે ત્રીજા નંબરના વાક્યો, કે તું જોજે. આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું. તું જોજે, આ છેલ્લી ઓવરમાં આપણે જીતી ગયા છે. તું જોજે, આ છેલ્લી ઓવરમાં આપણે જીતી ગયા છું. તો આમાં વાક્ય આપણને ત્રણમાંથી એ વાક્ય સાચું લાગે કે તું જોજે, આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું. તો આ અ નંબરનું વાક્ય આપણે લખવાનું છે. ચોથું છે કે આ વખતે મેળામાં તું જવાનો છું કે તારો ભાઈ. આ વખતે મેળામાં તું જવાનો છે કે તારો ભાઈ. ક નંબરનું વાક્ય છે કે આ વખતે મેળામાં તમે જવાના છું કે તારો ભાઈ. તો આમાં આવશે કે આ વખતે મેળામાં તું જવાનો છે કે તારો ભાઈ. તો બ નંબરનું વાક્ય સાચું છે. આગળ જોઈશું આપણે કે આટલી નાની અમથી દફતરમાં કેટલા પુસ્તકો સમાય. આટલા નાના અમથા દફતરમાં કેટલા પુસ્તકો સમાય. આટલું નાના અમથા અમથું દફતરમાં કેટલા પુસ્તકો સમાય. તો આવે કે આટલા નાના દફતરમાં કેટલા પુસ્તકો સમાય. તો બ નંબરનું વાક્ય સાચું છે. તો અહીં પાંચ નંબરમાં બ નંબરનું વાક્ય લખવાનું છે. એવી જ રીતે આપણે આગળ જોઈશું કે નીચેના બે બે વાક્યો ભેગા થઈ ગયા છે, એમને છૂટા પાડીને લખો. તો અહીં ઉદાહરણ આપ્યું છે કે ગઈકાલે ગર્જના જંગલમાં હતો, સિંહ આવ્યો કરે વરસાદ છે. બે વાક્યો છે તો આપણે છૂટા પાડવાના છે કે જંગલમાં સિંહ ગર્જના કરે છે, ગઈકાલે વરસાદ આવ્યો હતો. એવી જ રીતે આ છે, ગયા અમે રોજ વર્ષે આજે સાંજે રમીએ છીએ, અમે ખોખોની મેચ જીત્યા હતા. તો આનું વાક્ય થશે, આપણે અહીં આગળ વાક્ય બનાવેલા છે તે જોઈશું, કે અમે રોજ સાંજે રમીએ છીએ, ગયા વર્ષે અમે ખોખોની મેચ જીત્યા હતા. આગળ છે, અમે અડધો ગિરનાર ભરેલો છે, રોપવે જોયો પાણીનો ગ્લાસ હતો. અમે ગિરનારમાં રોપવે જોયો હતો, પાણીનો અડધો ગ્લાસ ભરેલો છે. ચક્કી બહેન જીવડા ખાવાની કાવરોને ઊંઘી મજા આવે છે ગયા હતા. ચક્કી બહેન ઊંઘી ગયા હતા, કાવરોને જીવડા ખાવાની મજા આવે છે. ચોથું વાક્ય છે, તમારે પાસે નથી પેન્સિલ, મારી જોઈએ છે. તમારે પેન્સિલ જોઈએ છે, મારી પાસે નથી. આગળ છે કે બધા વારો આવે તેની ઊભા રહો, તમારો રાહ જુઓ લાઈનમાં. બધા લાઈનમાં ઊભા રહો, તમારો વારો આવે તેની રાહ જુઓ. તો આ રીતે વાક્ય બનાવીને લખવાના છે.
આગળ છે કે સાચી જોડણી વાળા શબ્દ શોધીને લખવાના છે. અહીં બે બે શબ્દ આપેલા છે કે ફરી આદ ફરી યાદ, તો ફરી યાદ તમારે લખવાનું છે. દહીં અને દહીં, તો આ દહીં સાચું છે. નિયમ અને નિયમ, તો આ નિયમ. ચિંતાતુર કે ચિંતાતુર, તો જવાબ આવે ચિંતાતુર. એવી જ રીતે મથુરા અને મથુરા, તો આવે આ મથુરા. શીખું કે શીખું, શીખું. ઘેડી દળો કે ઘેડી દળો, ઘેડી દળો. વિલાપ કે વિલાપ, તો આવે વિલાપ. તો બાળકો આ રીતે આપણે અહીં શબ્દો જોયા. આડા આવડે જે શબ્દો થઈ ગયા હતા તેને યોગ્ય ક્રમમાં લખી અને વાક્યો બનાવ્યા. ત્રણ વાક્યમાંથી સાચું વાક્ય શોધીને લખ્યું. તો આ જ હોમવર્ક તમારે પોતાની નોટમાં લખવાનું છે અને સ્વાધ્યાય પોથીમાં અને ચોપડીમાં પણ લખી અને તૈયાર કરવાનું છે. સમાનાર્થી શબ્દો પણ લખવાના છે. નમસ્તે. જય શ્રી કૃષ્ણ.